ચલો નેક્સ્ટ હવે આપણે ચોથો દાખલો જોઈએ, જેમાં શું કહેવામાં આવે છે, 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ છે. હવે વસ્તુની ઊંચાઈ આવી ગઈ 2 સેન્ટીમીટર, અને ચારેય કિસ્સામાં વસ્તુની ઊંચાઈ ધન છે. એને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સ, ઓકે લેન્સ આવી ગયું, બહિર્ગોળ કેન્દ્ર લંબાઈ છે 10 સેન્ટીમીટર, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન છે એટલે એફ બરાબર 10 સેન્ટીમીટર. હવે મુખ્ય અક્ષ પર લંબ રહે એ રીતે મૂકેલી છે વસ્તુને. લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે, યુ બરાબર 15 સેન્ટીમીટર, બટ બહિર્ગોળ લેન્સનું જે વસ્તુ અંતર છે એ કેવું છે, ઋણ, એટલે યુ બરાબર -15 સેન્ટીમીટર. તો પ્રતિબિંબનો પ્રકાર શોધવાનો છે, પહેલાં તો આપણે પ્રતિબિંબનું અંતર શોધવું પડશે, પછી મોટવણી એના ઉપરથી એનું સ્થાન, પ્રકાર, પરિમાણ વગેરે વગેરે આપણે ધ્યાન પડશે. હવે જુઓ, અહીંયા આપણી પાસે એફ છે અને યુ છે, ઓબ્વિયસલી લેન્સ છે તો લેન્સનું સૂત્ર મૂકી દઈએ આપણે. તો લેન્સનું સૂત્ર મૂકીએ, શું છે લેન્સનું સૂત્ર, 1/v -1/u બરાબર 1/f. વી નથી આપણી પાસે, યુ છે યસ -15, એફ છે 10, તો આ બે માઇનસ માઇનસ કેવા થઈ જાય, પ્લસ. સો 1/v વત્તા 1/15 બરાબર 1/10. હવે આ 15 જે અહીંયા પ્લસ છે એ સામેની સાઈડ જાય તો કેવા થઈ જાય, માઇનસ, કેમ કે મને ખાલી આ જોઈએ છે. ઓકે, હવે 10 અને 15નો લસા નીકળશે 30, 10 તેરી 30 ને 15 2 30, તો અહીંયા 3 વડે ગુણવું પડશે, અહીંયા 2 વડે ગુણવું પડશે, વચ્ચે માઇનસની નિશાની, 3 -2/30. તો શું થશે, 1/v બરાબર 1/30. ઓબ્વિયસલી વીની વેલ્યુ ડાયરેક્ટ મળી ગઈ, વી બરાબર 30 સેન્ટીમીટર. જો વી ધન મળ્યું, ઓકે વી પણ ધન, યુ માઇનસ, ઓબ્વિયસલી મોટવણી માઇનસ, અને મોટવણી માઇનસ તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. હવે નાનું મળે છે કે મોટું મળે છે એ મોટવણીની વેલ્યુ પરથી નક્કી થશે. સૂત્ર શું છે, એમ બરાબર h/h બરાબર v/u. h નથી આપણી પાસે, યા હાઈટ 2 આપેલી છે, વી 30 છે, યુ -15 છે. હવે આ બે અહીંયા ગુણાકારમાં જતા રહે એટલે 15 2 30, તો 2 × 2 એટલે 4, પણ આ માઇનસની નિશાની. હાઈટ 2 સેન્ટીમીટર છે, જ્યારે h 4 છે એટલે એના કરતાં એ 2 ગણું થયું, તો હાઈટ કેટલી મળે આપણને, 2 ગણું પ્રતિબિંબ જોવા મળશે. બરાબર, આ દાખલો એકદમ ઇઝી છે, ખાલી આપણે મોટવણી ઉપરથી કહી શકીએ, જો મોટવણી ધન તો આભાસી અને ચતુ, જો મોટવણી ઋણ તો વાસ્તવિક અને ઉલટું. હવે નાનું કે મોટું એ કાં તો આપણી પાસે એચ અને h હોય એના ઉપરથી કહી શકીએ, અને કાં તો મોટવણીનું મૂલ્ય હોવું જોઈએ. ત્યાર પછી આપણી પાસે પાંચમો દાખલો કયો, યા ક્વેશ્ચન કયો, બંને સેમ જેવું જ છે. જુઓ અહીંયા શું કહે છે, આપણે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી વસ્તુનું ચતુ પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ, તો અરીસાથી વસ્તુનો વિસ્તાર કેટલો હોવો જોઈએ, પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે, અને પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતાં મોટું હશે કે નાનું હશે. તો સૌથી પહેલાં એક આપણે આકૃતિ દોરીએ, અંતર્ગોળ અરીસો છે તો અંતર્ગોળ અરીસો દોરીએ, એની મુખ્ય અક્ષ દોરીએ. ઓકે, હવે કેન્દ્ર લંબાઈ છે 15 સેન્ટીમીટર, એફ અને પી વચ્ચેનું અંતર હોવું જોઈએ 15 સેન્ટીમીટર. વસ્તુનું ચતુ પ્રતિબિંબ જોઈએ છે, તો કયો કિસ્સો હતો, જે છઠ્ઠો કિસ્સો હતો અંતર્ગોળ અરીસાનો, કે એફ અને પીની વચ્ચે વસ્તુને મૂકીએ તો આપણે પ્રતિબિંબ ક્યાં મળે, અરીસાની પાછળની સાઈડ, એટલે એક પ્રકાશનું કિરણ આપાત કર્યું અરીસા પર તો એ પરાવર્તન પામ્યું, બીજું પ્રકાશનું કિરણ સીમાથી જ આપાત થયું ને એ જ માર્ગે પરાવર્તન પામ્યું, બંને પાછળની તરફ ક્યાંક ભેગા મળતા હોય એવો આભાસ થાય, તો અહીંયા આપણને મળશે પ્રતિબિંબ. હવે પ્રતિબિંબ કેવું મળ્યું, પાછળ મળ્યું તો આભાસી અને ચતુ, ચતુ જોતું હતું તો ચતુ પ્રતિબિંબ મળી ગયું. કદ કેવું છે, વસ્તુ કરતાં મોટું,
બસ આટલો જ ક્વેશ્ચન હતો. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 6, દાખલા નંબર 6. એસ 6 મતલબ સમ 6. હવે એમાં શું કહે છે, 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ છે. હાઈટ કેટલી છે? 5 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એટલે એફ બરાબર 10 સેન્ટીમીટર. હવે અભિસારી લેન્સ, જો પેલા તો આપણે આ ખબર હોવી જોઈએ કે અભિસારી લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ અને અપસારી લેન્સ એટલે કે અંતર્ગોળ લેન્સ. એટલે લેન્સ કયો છે? બહિર્ગોળ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન છે એટલે મેં એફ બરાબર 10 સેન્ટીમીટર લખ્યું. લેન્સથી 25 સેન્ટીમીટર દૂર રાખેલી છે વસ્તુને, એટલે વસ્તુ અંતર કેવું થયું? 25 સેન્ટીમીટર. હવે બહિર્ગોળ લેન્સના કિસ્સામાં વસ્તુ અંતર યુ માઇનસ છે એટલે યુ બરાબર -25 સેન્ટીમીટર. એની કિરણાકૃતિ દોરો, આકૃતિ દોરવાની છે. ઓકે, એના માટે પહેલાં આપણે ખબર હોવી જોઈએ કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે. તો એના માટે આપણે પહેલાં પ્રતિબિંબ અંતર વી શોધવું પડશે, અને બીજું શું શોધવું પડશે? એચ ડેશ શોધવું પડશે. બરાબર, તો સૌથી પહેલાં આપણે, આપણી પાસે યુ છે અને એફ છે, તો આપણે કયું સૂત્ર મૂકશું? લેન્સનું સૂત્ર. 1/v - 1/u = 1/f. 1/v, યુ કેવા છે? -25. -2 કેવા થઈ જાય? પ્લસ. અને 1/10, એફની વેલ્યુ છે 10. હવે આ પ્લસ હતા, આ સાઈડ આવે તો ફરી પાછા કેવા થઈ જાય? માઇનસ. 10 અને 25 બેનો લસા આવશે 50. 10 ને 5 વડે ગુણવું પડશે અને 25 ને 2 વડે ગુણવું પડશે. તો ઉપર 5, આ -2/2 નો લસા 50. 1/v = 3/50. તો વી કેટલા થાય? 50/3, એટલે વી આવશે 16.7 સેન્ટીમીટર. મોટવણી શોધવાની છે, તો મોટવણીનું સૂત્ર શું છે? m = h/h, અને લેન્સની મોટવણી હશે તો v/u. હવે આ બે સૂત્રોની આપણે સરખામણી કરીએ. એચ ડેશ નથી આપણી પાસે, એચ 5 છે, વી આવ્યા 50/3, યુ છે -25. હવે આ 5 અહીંયા ગુણાકારમાં જાય, 50 × 5, આ છેદ ક્યાં ગયા? 3ની છે, 25ની છે, નીચે હતા એટલે 25. હવે અહીંયા કને શું થયું? 50 × 25, 5 × 50, તો આ માઇનસ છે 25, એટલે -10/3. તો આન્સર આવશે -3.3 સેન્ટીમીટર. હવે આપણી પાસે બધું છે, ચલો આપણે આકૃતિ દોરીએ. બહિર્ગોળ લેન્સ, આ મુખ્ય અક્ષ, આ વસ્તુ. હવે વચ્ચેના સેન્ટર પોઈન્ટ ઓ થી વસ્તુનું અંતર 25 સેન્ટીમીટર, ઓ થી પ્રતિબિંબનું અંતર 10 સેન્ટીમીટર. બંને કિરણો જ્યાં ભેગા મળે ત્યાં પ્રતિબિંબ મળે. પ્રતિબિંબનો પ્રકાર કેમ ખબર પડે? વાસ્તવિક અને ઉલટું છે એમ કેમ ખબર પડે? કેમ કે અરીસાથી પાછળ, લેન્સથી પાછળની તરફ મળે છે એ વાસ્તવિક, મુખ્ય અક્ષની નીચે છે એટલે ઉલટું. પ્રતિબિંબનું સ્થાન લેન્સથી 16.7 સેન્ટીમીટરના અંતરે કેમ ખબર પડી? આપણે શોધ્યું ને વી. પછી કદ કેટલું? 3.3 સેન્ટીમીટર. કોના ઉપરથી ખબર પડી? અહીંયા આપણે વેલ્યુ શોધી છે એને. બરાબર, ચલો હવે એના પછીનો નેક્સ્ટ દાખલો, 7મો દાખલો. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ. જો અંતર્ગોળ લેન્સની વાત આવે, 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે તો વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખી હશે? અને એની પણ કિરણાકૃતિ દોરો. જો વાત આવી અંતર્ગોળ લેન્સ, કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર, બટ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય, એનું પ્રતિબિંબ અંતર પણ ઋણ હોય, કેટલું છે? 10 સેન્ટીમીટર. તો આપણે યુ શોધવાનું છે, કેટલી દૂર વસ્તુને રાખી હશે. બરાબર, યુ ઋણ જ આવશે ચારેમાં. વેલ્યુ શોધીએ લેન્સના સૂત્રથી. આપણી પાસે વી છે અને એફ છે, બરાબર, એટલા માટે લેન્સનું સૂત્ર શું છે? 1/v - 1/u = 1/f. વી કેટલા છે? -10. યુ શોધવાનું છે. એફ કેટલા છે? -15. હવે આ બંને માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. તો
શું આવશે? એક છેદમાં દસ, એક છેદમાં યુ બરાબર એક છેદમાં પંદર. અત્યારે પ્લસ છે પણ સામેની સાઈડ જાય તો માઇનસ, એટલે એક છેદમાં યુ બરાબર એક છેદમાં પંદર માઇનસ એક છેદમાં દસ. લસા આવશે ત્રીસ, પંદર અને દસનો લસા ત્રીસ, એટલે આને બે વડે ગુણવું પડશે ને આને ત્રણ વડે. તો બે માઇનસ ત્રણ છેદમાં ત્રીસ, એટલે આન્સર આવશે માઇનસ એકના છેદમાં ત્રીસ. પણ વસ્તુ અંતર યુ કેટલો આવશે? માઇનસ ત્રીસ, કેમ કે યુ ઉલટાવીએ આપણે અહીંયા તો આ સાઈડ પણ ઉલટાવવું પડશે, એટલે યુ બરાબર માઇનસ ત્રીસ સેન્ટીમીટર. હવે જો અહીંયા દાખલાની કિરણાકૃતિ છે, અંતર્ગોળ લેન્સ છે, એક મુખ્ય અક્ષ છે એના પર વસ્તુને મૂકી છે, વસ્તુનું અંતર છે ત્રીસ સેન્ટીમીટર કેન્દ્ર ઓથી. ત્યાર પછી પ્રતિબિંબનું અંતર છે પંદર સેન્ટીમીટર, દસ સેન્ટીમીટર અને કેન્દ્ર લંબાઈ છે પંદર સેન્ટીમીટર. તો એની કિરણાકૃતિ આ રીતે દોરવાની છે, જ્યાં બંને ભેગા મળશે વિકેન્દ્રિત થઈને ત્યાં આપણને શું મળશે? પ્રતિબિંબ મળશે.